નાનકડો જીવ જ્યારે માના પેટમાં આવતા રહે ને ત્યારે એની માની સાથે સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓની જિંદગી બદલાઈ જતી હોય છે બેટા. સાચી વાત છે. આ બેબીએ તો ખરેખર મને બહુ જ બદલી નાખી છે. એ જ તો માની મમતા કહેવાય બેટા. દરેકના નસીબમાં આ સૌભાગ્ય નથી હોતું. તું ખરેખર નસીબદાર છે કે તારા નસીબમાં આ સૌભાગ્ય લખાયેલું છે. હા, અને આ સૌભાગ્ય ફક્ત આ બેબીના કારણે જ મને પ્રાપ્ત થયું છે. માસી, તમે એમને એમ કેમ બેઠા છો? આઈસ્ક્રીમ ખાશો? ના ના, મારે નથી ખાવું. અરે કેમ, આવું ના ચાલે? હું દૂધ પીતી હોઉં ને તમે એમને એમ બેઠા હો. કેમ ના ચાલે? તારે તો જરૂર છે એટલે પીવું જ પડે. ના માસી, તમારે આઈસ્ક્રીમ ખાવો જ પડશે. ઓહો, સારું, તું કહે છે તો લઈ આવ. તમારી માટે આઈસ્ક્રીમ, નવી ફ્લેવર છે. પ્રિયંકા ખરેખર ઘણી બદલાઈ ગઈ છે. માસી, એક વાત કહું? હા બોલ ને. હું તમને જેટલા ખરાબ વિચારતી હતી ને એટલા ખરાબ છો નહીં તમે. સાચું કહું ને તો તારી સાથે બેઠા પછી મને પણ એવું લાગે છે કે તું પણ એટલી ખરાબ નથી. હો માસી, ખરેખર હું ચેન્જ થઈ ગઈ છું. હવે હું કોઈનું ખરાબ કરવા નથી ઈચ્છતી કે કોઈનું ખરાબ રાખવા પણ નથી માંગતી. હવે હું બધાની સાથે સારી રીતે રહેવા માંગુ છું અને કોઈના માટે ખરાબ વિચાર કરવા પણ નથી માંગતી. કારણ કે મને ખબર છે કે મારા સંસ્કારો મારા આવનારા બાળક પર પડશે, જે મારે નથી કરવું. ખરેખર આ બહુ જ સારો વિચાર છે બેટા. અને હવે તારા ખાવા પીવાનું બધું બહુ ધ્યાન રાખજે ને હાલવા ચાલવામાં તો ખાસ. હો માસી, હું બહુ જ ધ્યાન રાખું છું. અને મારી ક્યારે પણ તને જરૂર હોય ને તો વિના સંકોચ મને કહી દેજે. હા. આપણી વચ્ચે પહેલા જે કંઈ પણ હતું ને એ હવે ભૂલી જવાનું. હો હા, મારા મનમાં હવે એવું કશું જ નથી. ને હું આશા રાખું છું કે તારા મનમાં પણ એવું કંઈ જ નહીં હોય. હું શું કહું છું? તમને યાદ છે ને તમારે શું કરવાનું છે? ના, શું કરવાનું છે? તમારે હવે એક્ટિંગ કરવાની છે કે તમારા બંને વચ્ચે ઝઘડો થયો છે તો જ શુભ સર અને રાશિબેન ભેગા થશે. હા, એ તો એક્ટિંગ જ કરવાની છે ને. શુભ આવે ત્યારે કરીશું, અત્યારથી શું છે? આવી ગયા, આવી ગયા. શુભ સર આવી ગયા લાગે છે. જલ્દી એક્ટિંગ શરૂ કરો. ચલ ચલ, એક્ટિંગ કર, એક્ટિંગ કર. તમે કરી શકશો એક્ટિંગ? અરે હું સારો એક્ટર છું. હા, એ તો મને ખબર છે. તને મારી કોઈ વાત તો ભરોસો કેમ નથી આવતો? અરે સાચે ઝઘડવાનું નથી, તમારે ખાલી એક્ટિંગ જ કરવાની છે, નહીં તો તમને મનાવશે કોણ? હા, હું તો એક્ટિંગ કરું જ છું ને. આ લોકોને તો એક્ટિંગ પણ નથી આવડતી, આવી રીતે જ ઝઘડશે તો સુખ સાહેબ એક મિનિટમાં પકડી પાડશે. તમને કશું આવડતું જ નથી. હા, મને કશું જ નથી આવડતું. એમ કશું જ નથી આવડતું? હા હા, હું તમને જ કહું છું. આ તો પૂછી ભાઈ છે, સુખ સાહેબ નથી આવ્યા. અરે સાંભળો, અમારે કઈ નથી સાંભળવું, તું જતો રહે અહીંથી. અમને એક્ટિંગ કરવા દે. આ શું બોલે છે? અમને ઝઘડો કરવા દે. આ તો તને ક્યાં કશું આવડે છે? હું મિતુડાને કારણે ઝઘડો નથી કરી શકતી. અરે મારી વાત. એ મિતુડા, તું વચ્ચે બોલતો જ નહીં, નહીં તો. હા મિતુડા, તું વચ્ચે ના પડીશ, નહીં તો. નહીં તો શું? નહીં તો શું? હું મિતુ સાથે વાત કરું છું, તમારી સાથે નહીં. તું એના બહાને બધું મને જ કહે છે, મને બધી ખબર પડે છે. દાદુ અને દાદી શું કરી રહ્યા છે? શું થયું? કેમ ચૂપ થઈ ગયા? બોલવાનું બંધ થઈ ગયું? અવાજ ક્યાં ગયો તમારો? બોલો બોલો. પૃથ્વી છે, શુભ નથી.
ના ના તમે અંદર ના જશો કેમ ભાઈ કારણ કે અંદર મારા મમ્મી અને પપ્પા બેઠા છે એમની સામે હું રૂપિયા નહીં લઈ શકું જો રૂપિયા તો હું બધાની સામે જ આપીશ ભાભી તમને એવું નથી લાગતું કે પ્રિયંકા હવે બદલાઈ ગઈ છે હેમિન એનો નેચર ઘણો સારો થઈ ગયો છે હા એ વાત તો સાચી છે એ બદલાઈ તો ગઈ છે હવે ગુસ્સો પણ નથી કરતી ને બધા સાથે સારી રીતે પણ વાત કરે છે અને બીજા પણ ઘણા બધા સારા બદલાવ છે એનામાં યુ નો વોટ ભાભી હવે તો મારે એની સાથે સારું બનવા લાગ્યું છે અરે તમે આવું કેમ કરો છો મારી વાત સમજો ને એ હું કેમ તારી વાત માનું હું તમને અંદર નહીં લઈ જઈ શકું પણ હું ઘરમાં આવ્યા વગર રૂપિયા નહીં આપી શકું તમે કેમ જીત કરો છો તું કેમ જીત કરે છે મારી પરિસ્થિતિ એવી છે ને એટલે જો ભાઈ મારા ધંધાના નિયમ છે એટલે હું પણ રૂપિયા નહીં આપી શકું અરે પણ તમે મારી બસ બહુ છે હવે હું તારું કાંઈ નહીં સાંભળું ભાભી આ કોણ છે નીચે કોઈક આવ્યું લાગે છે નિશાબેન તમે એક કામ કરો નીચે હોલમાં જાઓ અને ધ્યાન રાખજો કે બહાર કોઈ ના આવે હું નીચે જઉં છું અને જોઉં છું કે આ શું ચાલે છે ઓકે ભાભી જો ભાઈ તને મારા રૂપિયા ના જોતા હોય તો કઈ વાંધો નહીં પણ પહેલા તે મારી પાસેથી એડવાન્સ ના રૂપિયા લીધા છે ને પાછા આપી દે વાત એવી છે હવે મને સમજાયું કે તમે લોકો ઝઘડી કેમ રહ્યા હતા તમારા લોકોનો પ્લાન તો બહુ સરસ છે પણ મને એવું લાગે છે કે આ બધું વર્ક નહીં કરે કેમ બેટા મને એવું લાગે છે કે શુભભાઈ અને રાશિ ભાભી વધારે સમય સુધી વાત કર્યા વગર રહેશે એટલે એની જાતે જ બધું સેટ થઈ જશે દાદા અમને પણ પહેલા આવું જ લાગતું હતું એ જ તો અમને પણ એમ જ હતું કે બધું જાતે જ સરખું થઈ જશે પણ આ વાતને ઘણા દિવસ થઈ ગયા અને એ લોકોનું વર્તન એકબીજા માટે કંઈક વિચિત્ર થઈ ગયું છે આપણે રાશિ સામે નાટક કરીએ તો કેવું નાટક મને પણ કહો અહીંયા હું તને સમજો ખબર નહીં અત્યારે બહાર શું નાટક ચાલે છે મને તો એનું ટેન્શન છે પણ આ લોકો ઘરની બહાર ના જાય અને અહીં બિઝી રહે એના માટે મારે એમને વાતોમાં તો રાખવા જ પડશે જો પ્લાનમાં એવું છે કે કેવો લાગ્યો શું અરે પ્લાન હા સરસ છે પણ આના માટે તો આપણે બ્રો અને ભાભી સાથે હોય ત્યારે કરવું પડશે ને આઈ નો એટલે જ કહું છું કે હું જઈને ભાભીને બોલાવું અને તું જઈને ભાઈને બોલાવ્યો ના શું ના અરે તું આટલું જોરથી કેમ બોલે છે સોરી ભૂલમાંથી નીકળી ગયું પણ અત્યારે ભાભી કોઈક ઓટોવાળા અંકલને મળવા માટે બહાર ગયા છે એ હમણાં આવી જશે ને થોડી વારમાં ભાભી જલ્દી જ બાર બધું સેટ કરી દે તો સારું સોદો થશે તો ઘરમાં નહીતર કેન્સલ એ અશક્ય છે આ તો સોદો કેન્સલ કર અને મને મારા એડવાન્સ ના રૂપિયા પાછા મારે કેન્સલ નથી કરવો આ તો હું શું કરું મારે રૂપિયાની તો જરૂર જ છે આ તો ચાલ ઘરમાં આપી દઉં ઘરમાં હું તમને નહીં લઈ જઈ શકું એટલે તો ના કહું છું તું કોણ છે આજ પછી મારા ઘરની બહાર દેખાતો પણ નહીં સમજો છોકરી છું એટલે તારા પર હાથ નથી ઉપાડતો બાકી રાજવીર પર હાથ ઉપાડવા વાળાના હાથ કપાઈ જાય છે છોકરી છું એટલે જ માત્ર હાથ પકડ્યો છે નહીં તો મારા પરિવાર પર હાથ ઉપાડનારનો હાથ અત્યારે નીચે પડ્યો હોય બહુ હિંમત આવી ગઈ છે નહીં તારામાં આવી નથી ગઈ છે જ ને મારા ઘરના સંસ્કાર પણ છે એટલે માત્ર ધક્કો માર્યો છે એ જીભ સંભાળીને વાત કર જીભ પર અને હાથ પર બંને પર કાબૂ રાખ્યો છે એ છોકરી મને તારી સાથે વાત કરવામાં કોઈ જ રસ નથી મને તો તારી સામે ઊભા રહેવામાં પણ રસ નથી ચાલ નીકળ અહીંથી જતો રહીશ
પહેલા આને કે કે મારા એડવાન્સના લીધે રૂપિયા પાછા આપી દે. મળી જશે. તે અમને જેટલા પણ રૂપિયા આપ્યા છે ને બધા જ મળી જશે. પણ આજ પછી મારા પરિવાર પણ જો નજર પણ નાખી છે ને તો મારાથી ખરાબ કોઈ જ નહીં હોય. બોલવાની જે રમત હોત ને તો તમને એમાં સોનાનું મેડલ મળત. દાદુ પ્લીઝ શાંત થઈ જાઓ ને. મને શું કરવા કહે છે? તારી દાદી ને કે એને જ શરૂ કર્યું છે. તારી દાદી ના કારણે ઝઘડા થયા છે. એક મિનિટ પણ તમે લોકો કઈ વાતે ઝઘડો કરો છો? મને એવું લાગે છે કે તમે જ દાદાને સમજાવી શકો એમ છો. ભાભી, દાદીને તમારે જ સમજાવવા પડશે. હા, એ લોકોને આપણે કઈ પણ કરીને સમજાવવું તો પડશે જ. તારા દાદા આગળ જૂઠું બોલે છે? હું જૂઠું નથી બોલતી દાદી. કેમ, તારા ને શુભ વચ્ચે ઝઘડો નથી થયો? તું મને મનાવે છે તો તારે એને ના મનાવવો જોઈએ. પણ હું શું કરું દાદી, તમે જ કહો. મેં એમને મનાવ્યા, મેં કેટલા પ્રયત્નો પણ કર્યા, મેં એમની માફી પણ માંગી, પણ એ માનવા જ તૈયાર નથી ને મારા પર ગમે ત્યારે ગુસ્સો કરી દે છે. તમને ખબર છે, માના ઘરે જમણવાર હતો ને ત્યારે મારી સાથે જમવા પણ ના આવ્યા ને ઘરે જ જમી લીધું. તું આમ એને ત્યાં ના જાય, ઘરમાં એકલો એકલો જમે, શું એ યોગ્ય છે? તમારી વાત સાચી છે દાદી, પણ એનું વર્તન પણ જો બેટા, જ્યારે ઝઘડો થાય ને ત્યારે આપણને સામેવાળાનો જ વાંક દેખાય, પણ સામેવાળાનો વાંક નહીં પણ એની પરિસ્થિતિ જોવાની હોય. પાન પીડા થઈ ગયા પછી વૃક્ષ એને છોડી દે. પણ બેટા, એમાં વાંક પાનનો નહીં, ઋતુનો હોય છે. સમય બદલાય એટલે સંબંધો ના બદલાય રાશિ. પણ દાદી એ સમજતા જ નથી. તને ખબર છે, પતિ પત્નીનો સંબંધ છે ને બહુ જ કૂણો હોય છે. ગમે તેટલા વર્ષો થઈ જાય ને એમાં પ્રેમનું ખાતર નાખવું પડે, ત્યારે જ એ સંબંધ કૂણા રહે. જો એ સંબંધો કૂણા નહીં રહે ને તો સુકાઈ જશે અને એક દિવસ કરમાઈને ખરી પડશે. શું તું ઈચ્છે છે કે તમારા રિલેશન કરમાઈ જાય કે ખરી જાય? તને ખબર છે, શુભને કોઈક વાતનો બહુ જ ગુસ્સો આવ્યો હશે અને તું પણ સામે જો એટલો જ ગુસ્સો કરીશ તો તમારા વચ્ચે ક્યારેય નહીં બને. તું એવું ઈચ્છે છે કે તમારા વચ્ચે ક્યારેય ન બને? તને ખબર છે, પતિ પત્નીના સંબંધો તાજા રાખવા માટે જૂની વીતેલી ક્ષણો ફરીથી જીવવી જોઈએ. જીવનમાં જે જૂની ઘટનાઓ થઈ ગઈ હોય ને એ ફરીથી રિપીટ કરવી જોઈએ, ત્યારે જે સંબંધો તાજા રહે છે. બેટા, તો બધું મારે જ કરવાનું. મારે ને તારે આવા શબ્દો સંબંધોમાં ના આવે. અને બેટા, દાદુ મને છે ને આ બધી બાબતમાં કોઈ જ રસ નથી, અને હું તમને પણ રિક્વેસ્ટ કરું છું કે આ બધામાં રસ ના લો તો સારું. બાકી એઝ યોર વિશ.
તમે હવે એકદમ નિશ્ચિંત રહો, હું તમારી વાત બરાબર સમજી ગઈ છું. હું એમના પર હવે ગુસ્સો નહીં કરું ને મારું વર્તન બદલવાનો પ્રયત્ન પણ કરીશ. હું જેવી પહેલા હતી એવી પાછી બની જઈશ અને એમને ગમે એમ કરીને મનાવી પણ લઈશ. મીતુ, તું જલ્દી જઈને ડેકોરેશનનો સામાન લેતો આવ. હજી આપણે ગણપતિ બાપા માટેનું સ્ટેજ અને ડેકોરેશનની બહુ જ બધી તૈયારીઓ બાકી છે. હા, અને આ ગણેશ ઉત્સવમાં આપણે નિશા બારોટનો પ્રોગ્રામ રાખ્યો છે. અરે વાહ, તો બહુ જ મજા આવશે. હા, એ તો આવશે જ, પણ તું હવે જલ્દીથી કામ પતાવ ને. તને ખબર છે હજી આપણે ગણપતિ બાપાની મૂર્તિ લાવવાની પણ બાકી છે. નિશા મેમ, મૂર્તિની શું જરૂર છે? એટલે તું કહેવા શું માંગે છે? તમે જે સમજ્યા છો ને એ જ. મીટુડા, એટલે તું કહેવા શું માંગે છે? અરે નાના માસી, તમે ખોટું સમજો છો. હું તો એમ કહું છું કે આપણે જો ગણપતિ બાપાનો ફોટો લગાવી દઈએ તો પછી મૂર્તિની જરૂર જ ના પડે ને. એવું ના કરી શકાય, મૂર્તિ જ લાવવી પડે. એવું કેમ? મૂર્તિ હોય કે ફોટો, બંનેમાં ગણપતિ બાપા જ હોય, કોઈ વાંધો જ ના આવે ને. એવું ના ચાલે. ગણેશ ઉત્સવ પછી ગણેશ વિસર્જન થાય એટલે આપણે મૂર્તિનું વિસર્જન કરવું પડે. હવે જો તમે ફોટો મૂકો તો ફોટાનું વિસર્જન કેવી રીતે થાય? એટલા માટે થઈને આપણે ગણેશની મૂર્તિ લાવવાની. એકદમ સાચી વાત છે. ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપનાનું અને વિસર્જનનું અલગ જ મહત્વ છે. ભાભી, દાદી શાંત થયા. અને દાદા? નિશાબેન, મને તો ખબર જ હતી એ લોકો અમારી સામે ખોટું ઝઘડી રહ્યા હતા. અમે બંનેને એક કરી શકે એના માટે નાટક કરતા હતા. તમે ચિંતા નહીં કરો, દાદીએ મને મારી ભૂલ સમજાવી દીધી છે ને હું પણ સમજી ગઈ છું. હવે હું જેવી પહેલા હતી એવી પાછી થઈ જઈશ. મને ખબર પડી ગઈ છે કે જો હું પણ સામે ગુસ્સો કરીશ તો અમે લોકો ક્યારે એક નહીં થઈ શકે. એટલે તમે બંને આ તો પેલા માણસનો જ ફોન છે. કોણ હશે આ માણસ? શું થયું ભાભી, કોનો ફોન છે? કોઈનો નહીં, હું હમણાં થોડી વારમાં આવું. મારે હવે જાણવું જ પડશે કે આ છે કોણ. હેલો, તમે કોણ બોલો છો અને તમે કરવા શું માંગો છો? એ જાણવા માટે તમારે પહેલા મને મળવું પડશે. હું તમને ઓળખતી જ નથી તો તમને મળું શું કામ? ઓળખી જશો, મળશો ત્યારે ઓળખી જશો. અને મને મળીને તમને જ ફાયદો છે. તમને નથી લાગતું કે હમણાંથી શુભનો નેચર બદલાયો હોય? એ બધું તમને કેવી રીતે ખબર પડી? મને બધું જ ખબર છે અને સમય આવે તમને પણ જણાવીશ. શુભના નેચર બદલાયનું કારણ, પણ એના માટે તમારે મને પહેલા મળવું પડશે. સારું, હું તમને મળવા માટે તૈયાર છું. ઓકે, તો હું કેફે પર તમારી રાહ જોઈ રહ્યો છું. એન્ડ યા, કેફેનું એડ્રેસ તમારા મોબાઈલ પર મોકલું છું. એન્ડ પ્લીઝ, આ વાતની જાણ કોઈને ના કરતા. હા, કોઈને નહીં કહું.